ધોરણના બીજા યુનિટ જનીન શાસ્ત્ર અને ઉદ્વિકાસની અંદર પાંચમો પાઠ પૂરા કર્યા પછી છઠ્ઠા પાઠની અંદર આપણે આનુવંશિકતાનો માનવીય આધાર એમાં અગાઉ ડીએનએ રચના સમજ્યા, પછી ડીએનએ જનીન દ્રવ્ય છે એને આધારિત આપણે પ્રયોગ જોયા અને પછીમાં કેટલાક ન્યુમેરિકલ્સ એટલે કે આંકડાકીય ગણતરી પૂછાય આપણને ડીએનએની લંબાઈ ઉપરથી એની અંદર જોવા મળતા નાઇટ્રોજન બેઝની સંખ્યા અથવા આપણને નાઇટ્રોજન બેઝની સંખ્યા આપી હોય તેના ઉપરથી ડીએનએ લંબાઈ શોધવા માટેની જે આંકડાકીય ગણતરી હોય એ પણ આપણે જોઈ. હવે આજે આપણે શીખીએ છીએ ડીએનએ રેપ્લિકેશન. જનીન દ્રવ્ય એ ડીએનએ આપણે ગણીએ છીએ આરએનએ નહીં, એની વાતો આપણે છેલ્લે ગયા વખતે કરી ફ્રેડરિક ગ્રિફિથના પ્રયોગ રૂપાંતરણ ઉપરથી અને બીજા બે સાયન્ટિસ્ટ હર્સી અને ચેજ, માર્થા ચેજ અને હર્સી, એમણે આપેલો જે બેક્ટેરિયા ફેજનો પ્રયોગ છે એના આધારે આપણે એવું જોયું કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે, આનુવંશિક દ્રવ્ય છે, એટલે કે આનુવંશિકતા માટે જનીન દ્રવ્ય એવું ડીએનએ જવાબદાર છે. અને એનું કારણ શું? ન્યુક્લિક એસિડ તો ડીએનએ પણ છે અને આરએનએ પણ છે. તો આપણે થોડી કમ્પેરિઝન ગયા વખતે જોઈ હતી કે ડીએનએના અંદર જોવા મળતી જે આલ્ડો પેન્ટોઝ શર્કરા, ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા છે એના બીજા કાર્બન ઉપર ઓએચ ગ્રુપ હોતું નથી, જ્યારે આરએનએમાં જોવા મળતી જે આલ્ડો પેન્ટોઝ શર્કરા છે રિબોઝ એમાં બીજા ઉપર ઓએચ હોય એટલે થોડું અસ્થાયી છે. ડીએનએમાં જોવા મળતી આલ્ડો પેન્ટોઝ શર્કરા, ડીઓક્સી રિબોઝ શર્કરા સ્થાયી છે. બીજું, ડીએનએ સ્વયં જનનનો ગુણધર્મ ધરાવે છે જે આજે આપણે જોઈ રહ્યા છીએ, એવો સ્વયં જનનનો ગુણધર્મ આપણને આરએનએમાં જોવા મળતો નથી. એ સિવાય ડીએનએમાં ઉદ્વિકાસ માટે જરૂરી એવી ભિન્નતાઓ ઉત્પન્ન થવાની શક્યતાઓ છે, જ્યારે આરએનએમાં એવી કોઈ ભિન્નતા ઉત્પન્ન થવાની શક્યતા હોતી નથી. આવા ત્રણેય કારણસર આરએનએ એ જનીન દ્રવ્ય તરીકે વર્તન કરી શકતું નથી, એટલે ડીએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તન કરે છે. એના આપણે અપવાદ પણ જોયા હતા અમુક વનસ્પતિ કે અમુક આરએનએ વાયરસની અંદર, રિટ્રોવાયરસ કહેવાય, એમાં જનીન દ્રવ્ય આરએનએ છે. અને આમ પણ દુનિયાની ઉદ્વિકાસની આપણે જે ઇતિહાસની વાત જોઈએ તો એમાં આપણે જોયું કે સૌથી પહેલું જનીન દ્રવ્ય તો આરએનએ હતું, આરએનએ પછી ધીમે ધીમે સ્થાયી એવું ડીએનએ એ પૃથ્વીમાં જે જીવની ઉત્પત્તિ થઈ, જીવનો અધિકાર થયો એમાં આપણને જોવા મળ્યું. પહેલું જનીન દ્રવ્ય એ આરએનએ હતું, અત્યારે હાલ જનીન દ્રવ્ય ડીએનએ. જ્યાં સુધી ડીએનએ નહોતું ત્યારે આરએનએ હતું. એ આપણને અંદર નાનો એવો ફકરો આપે છે આપણે ટેક્સ્ટ બુકમાં, આરએનએ વર્લ્ડ, આરએનએ વિશ્વ, એમાં થોડી આ વાત આપણે સમજાવી છે કે પહેલું જનીન દ્રવ્ય આરએનએ હતું પણ એ વખતે ડીએનએ હતું. એટલે હવે ડીએનએ જ્યારે સ્થાયી થઈ ગયું છે તો અત્યારે ડીએનએ છે જનીન દ્રવ્ય છે. એના ત્રણ કારણ, ત્રણ લાક્ષણિકતા પૈકીની એક લાક્ષણિકતા છે કે એ જાતે પોતે પોતાને ઉત્પન્ન કરી શકે છે, એટલે કે એને સ્વયં જનન કહેવાય, પોતાના જેવી નકલ, નકલને ક્લોન પણ કહેવાય, નકલને રેપ્લિકા પણ કહેવાય. તો પોતાના જેવી નકલો બનાવી શકે ડીએનએ એ ક્રિયાને કહેવાય રેપ્લિકેશન, અથવા ગુજરાતીમાં કહેવાય સ્વયં જનન, પોતે પોતાને બનાવી શકે. જનનનો મતલબ સર્જન, પોતે પોતાનું સર્જન કરી શકે તેને ગુજરાતીમાં કહેવાય ડીએનએ સ્વયં જનન, અથવા ડીએનએ રેપ્લિકેશન. હવે આ જે મુદ્દો આપણને ટેક્સ્ટ બુકમાં આપે છે એ થોડો આપણે સિસ્ટમેટિક એટલે કે સુવ્યવસ્થિત સ્વરૂપમાં યાદ રાખવા પ્રયત્ન કરે, યાદ રહી જાય. બુકમાં આપી જાય કરતાં આપણે એમાં થોડું અલગ પ્રકાર શીખીએ છીએ. માહિતી બધી બુક નહીં, એકાદી માહિતી નવી, એકાદી બે માહિતી પોઈન્ટ નવા ઉમેરી અને આપણે એને પોઈન્ટ વાઇઝ સમજીએ, તમને યાદ રહી જાય. ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે વર્ણનાત્મક નહીં, આપણે એને મુદ્દા સર સમજીએ તો આપણને સમજાય પણ ખરું. લોજિકલ મુદ્દા આપણે ગોઠવેલા છે એવું તમને બતાવો છો, એ રીતે શીખવીશ. તો એ રીતે આપણે જોઈએ છીએ તો એ તમને જલ્દી ખબર પડી જાય, જલ્દી યાદ પણ રહી, જેટલું આપણ સમજાય એટલું યાદ રહી જાય. ત્યારે થોડું હેફેજાડ અસ્તવ્યસ્ત વર્ણન હોય ને તો આપણને યાદ ના રહે, સાંધો મળે નહીં, કન્ટિન્યુટી આપણી સમજણમાં રહે નહીં, એટલે આપણને સમજાય નહીં. હવે જોઈએ એવી સમજવામાં અને એના કારણે યાદ રાખવા મજા ના આવે. તો આપણે જે કંઈ ડીએનએ રેપ્લિકેશનની માહિતી
टेक्स्ट बुकमां आपी छे એને આપણે આપણે તે લોજિકલી તર્કબદ્ધ રીતે મુદ્દાસર ગોઠવીને જોઈએ અને એમાં જે આકૃતિ આપી છે એ પણ એક જ એકદમ સિમ્પલ આકૃતિ આપી છે વર્ણન પ્રમાણે આકૃતિ નથી આપણે એકને ત્રણ ચાર ફિગર જોઈએ અને જે પણ આપણે મુદ્દાસર વર્ણન જોઈએ એ પ્રમાણે એમાં જે કંઈ વર્ણન કરીએ એને અનુરૂપ ફિગર પણ દોરીએ તમે ફિગર જોવો તમે તરત વર્ણન જોડે ફિગર એ કોરિલેટ થાય સહસંબંધમાં તમે જો સામ સામે સંબંધમાં એના સુસંગતતામાં વર્ણન પ્રમાણે ફિગર તો તમને સમજાઈ જાય હા બુકમાં એક ફિગર આપે છે એટલે પરીક્ષામાં જ્યારે તમને પૂછાય તો અત્યારે પણ ત્રણ ચાર ફિગર દોરીએ છીએ તમે પણ વિડીયો સ્ટોપ કરતાં કરતાં કે સ્ટોપ કરી છે નોટ બનાવો આ ટોપિકની તો બધી ફિગર દોરો પણ તમારે દોરવાની એક જ ફિગર જે છેલ્લી આવશે ને એ ફિગર આપણે ટેક્સ્ટ બુકમાં આપી છે આપણે શરૂઆતના સ્ટેપ પણ દોરતા જશું એટલે તમારે દોરવાની તો છેલ્લી એક જ ફિગર જે ટેક્સ્ટ બુકને મળતી આવતી આપણે ફિગર જ્યારે દોરશું કે એક જ દોરવાની તમને એવું ના થાય કે ત્રણ ચાર ફિગર સહિતનો વર્ણન છે તો વર્ણન તો બરાબર ચોપડીમાં આપેલા વર્ણન પ્રમાણે જે કંઈ છે એને આપણે મુદ્દાસર ગોઠવે છે ચોપડીમાં જે થોડું અસ્ત વ્યસ્ત જેવું લાગે છે એને પણ આકૃતિ તો એક જ છે તો એક જ દોરવાની પરિસ્થિતિ પૂછાય તો સિવાય તમારી સ્પીડ વધારે હોય તો ફટાફટ દોરતા જાઓ પણ કારણ તો ફિગરમાં દેખાવ જ દોરવાના છે ડીએનએની કુંતલ જ દોરવાની કુંતલ મતલબ એની શૃંખલા જ દોરવાની છે એમાં કે આપણે અણુસૂત્ર કે તત્વો બતાવવાના નથી દીટાઓ દોરવાના છે તમે સ્પીડમાં દોરી શકતા હોય અને ટાઈમ બહુ બગડતો ને દોરો તો વાંધો નથી બાકી એક ફિગર દોરો તો પરીક્ષામાં ચાલે તો એ એક ફિગર ઈચ્છનીય હોય જે બુકમાં આપણને આપી છે બરાબર કારણ કે બુક પણ ના આપી તો બોર્ડની એક્ઝામમાં પરીક્ષકો કે જે એક્ઝામિનર છે એ તમારી સામે અપેક્ષા રાખી શકે નહીં કે એક કરતાં વધારે ફિગર વિદ્યાર્થી આપે અહીંયા એ રીતે આપણે મુદ્દો જોઈએ છે તમે સમજી ગયા છો શું કહેવા માગું છું તો અહીંયા જે ડીએનએ જે એપ્લિકેશન થાય છે ડીએનએ જ્યારે બેવડાય છે ત્યારે એની અંદર તમારે યાદ રાખવાનું કે એમાં કુલ ચાર ઉત્સેચકોની ક્રમશઃ જરૂર પડે દરેક ઉત્સેચક ચોક્કસ ક્રમમાં કામ કરે છે પહેલો ઉત્સેચક જે કામ કરે એ જે કામ કરે પછી હવે બીજી જે કામની જરૂર પડે એની અંદર બીજો ઉત્સેચક આવે એ પહેલો ઉત્સેચક કામ ના કરે ત્યાં સુધી બાકીના ત્રણ ઉત્સેચકો ચાર પૈકીના કોઈ કામ કરી શકે નહીં એ બીજો ઉત્સેચક કામ કરે એટલે હવે જે બને ને જે કંઈ તૈયાર થાય પ્લેટફોર્મ કે જે કંઈ ભૂમિકા એમાં હવે ત્રીજો ઉત્સેચક છે કામ કરે ને એને કારણે જે કંઈ થાય એનો હવે ચોથો ઉત્સેચક કામ કરે ઉત્સેચકો ક્રમશઃ એકના કારણે થયેલી ભૂમિકામાં બીજો ઉત્સેચક કામ કરે એ જે કામ કરે એના કારણે જે ભૂમિકા પર્યાવરણ જે રચના ઉત્પન્ન થાય એમાં હવે ત્રીજો ઉત્સેચક કામ કરે એમ ઉત્સેચકો ક્રમશઃ છે કામ કરે તો આપણે એક પછી એક ચાર ઉત્સેચકોના કામ વિચારીએ ઉત્સેચકોના નામ એનું કામ એની અંદર તમને ડીએનએ એપ્લિકેશન આવડી ગઈ કહેવાય ડીએનએ એપ્લિકેશન એ ચાર ઉત્સેચકો ક્રમશઃ જે કામ કરે છે એ જ ક્રમ આપણે બતાવવાનું હોય છે એની પહેલાં આપણે જોઈએ કે ડીએનએ બેવડાવો શું કરવા જોઈએ ડીએનએ ક્યારે બેવડાય છે શું કરવા બેવડાય છે તો એ તમને ખબર જ છે કે પ્રાણી શરીરમાં મુખ્ય બે પ્રકારના કોષો હોય એક લિંગી કોષો અને બીજા દૈહિક કોષો લિંગી કોષો અથવા સેક્સ સેલ એટલે શુક્રકોષ ને અંડકોષ જે અનુક્રમે શુક્રપિંડ અને અંડપિંડમાં ઉત્પન્ન થાય એની અંદર અર્ધીકરણની ક્રિયા થાય છે એ આપણે જાણીએ છીએ જેને કારણે દરેક પ્રાણીઓમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા નિયમિત જળવાઈ રહે કારણ કે જે કુલ રંગસૂત્રો હોય એમ કે આપણે આપણી વાત કરીએ આપણે આપણા દરેક કોષ દીઠ રંગસૂત્રની સંખ્યા જાણીએ છીએ કે 23 જોડ એટલે કે 46 છે હવે જો શુક્રકોષ પણ 46 રંગસૂત્ર ધરાવે અને અંડકોષ પણ 46 રંગસૂત્ર ધરાવે તો જ્યારે બેનું ફલન થાય શુક્રકોષ અંડકોષમાં વિલીન થઈ જાય તો 46 જોડ 92 રંગસૂત્ર થઈ જાય જે પોસિબલ નથી એ શક્ય જ નથી માણસના શરીરમાં દરેક કોષમાં પેઢી દર પેઢી રંગસૂત્રો 46 જ 23 જોડ જ રહેવા જોઈએ હોવા જોઈએ એટલા માટે શુક્ર અંડ કોષો જે રંગસૂત્રોનો વારસદ આવે છે સંપત્તિઓમાં એમાં રંગસૂત્રો અડધા અડધા હોય 23 જોડ નહીં 46 નહીં પણ 23 તો 23 રંગસૂત્રવાળા શુક્રકોષ 23 અંડકોષવાળા 23 રંગસૂત્રવાળા અંડકોષનું ફલન કરે તો બેમાં 23 રંગસૂત્ર હોય એ બંને પ્રજનન કોષ જેમાં વિલીન થઈ જાય એને આપણે ફલન કહીએ છીએ તો 23 જોડ થઈ ગયા એમાંથી સંતતિનું સ્વર નિર્માણ થાય પ્રાણી બને એમાં 23 જોડ તૈયાર થઈ ગયા રંગસૂત્રો એ પણ વળી પાછા 23 જોડ રંગસૂત્રવાળા
પ્રાણીઓ પુખ્ત બને કે માણસો પુખ્ત બને, છોકરા છોકરીઓ એ વળી પાછું પાછું એમાં શુક્ર અંડ પિંડમાં વૃદ્ધિકરણ થાય, શુક્ર અંડકોષોમાં રંગસૂત્રો પ્રદ્રઢતા થઈ જાય. આમ પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા નિયમિત જળવાઈ રહે એટલે શુક્ર અંડકોષોમાં અર્ધિકરણ થાય. ફક્ત શુક્ર પિંડ અંડપિંડમાં જ્યારે શુક્રકોષો ઉત્પન્ન થાય, અંડકોષો ઉત્પન્ન થાય, જે ક્રિયાને કહેવાય શુક્રકોષજનન અંડકોષજનન, જે આપણે અગાઉ ત્રીજા પાઠમાં જોઈ ગયા છીએ, એટલે આપણને ખ્યાલ છે. એ સિવાયના બધા અંગોમાં જેને દહીક કોષો કહેવાય એમાં સમજૂત વિભાજન થાય. શુક્ર અંડપિંડ છે ને બધા કોષો, ચામડી કહો, પાચનતંત્ર કહો, વાળ નખ જે ઉત્પન્ન થાય, જે હાડકું તૂટે અંદરના અવયવોમાં, જે ઘસાવો લાગતો હોય, તો એ ઘસારાના કારણે કોષો નાશ પામે, અહીં જગ્યાએ નવા કોષો ઉત્પન્ન થાય, ત્યાં સમજૂતરી વિભાજન થાય. એ સિવાય આપણે જ્યારે મધરના માથાના પેટમાં ગર્ભાશયમાં ગર્ભ વિકાસ પામતા હોઈશું, એ ગર્ભ વિકાસની પ્રક્રિયા પણ સમજૂતરી વિભાજનની પ્રક્રિયા છે. એ તમે અગિયારમાં ધોરણમાં દસમા પાઠમાં અને નવમા ધોરણમાં કોષ વિભાજનમાં શીખ્યા હો કે ગર્ભ વિકાસ પણ એક પ્રકારનું સમજૂતરી વિભાજન પ્રકારનું કોષ વિભાજનનું ઉદાહરણ છે. અને વ્યક્તિની વૃદ્ધિ થાય, વંશ વૃદ્ધિમાં અર્ધિકરણ થાય શુક્ર અંડકોષો દ્વારા વંશ થાય. પણ જ્યારે પ્રાણી કે બાળક મોટો બને છે કે વનસ્પતિની વાત કરું, મૂળ પ્રકાંડપણ વધે છે, એની દૈહિક વૃદ્ધિ છે, વાનસ્પતિક વૃદ્ધિ છે, તો એની અંદર સમજૂતરી ભાજન થાય. અને જ્યારે સમજૂતરી ભાજન થાય ને ત્યારે ડીએનએને બેવડાવવાની જરૂર પડે, કારણ કે એનું નામ છે સમજૂતરી ભાજન કે સમભાજન. જે એક કોષમાંથી બે બાળક કોષો બને, એ બે બાળક કોષ જે કોષમાંથી બન્યા હોય, એક કોષમાં જેટલા રંગસૂત્ર હોય એટલા રંગસૂત્ર બે બાળક કોષમાં હોય, એટલે એને સમજૂતરી ભાજન કહેવાય. એવું નહીં કે બે બાળક કોષોમાં રંગસૂત્ર સરખા સરખા હોય, એમ સમજૂતરી ભાજન નથી. પણ ઉત્પન્ન થયેલા બે બાળક કોષો જેમાંથી ઉત્પન્ન થાય છે એ માતૃકોષ જેટલા રંગસૂત્ર બેમાં હોય, તો એવું ક્યારે થાય? માનો કે આપણે આપણી વાત ક્યારે કરી રહ્યા છીએ, આપણી વાત ફરી આગળ કરીએ સમજૂતરી ભાજન સંદર્ભમાં, તો આપણા ચામડીના કોથળામાં કે શરીરના જે શુક્ર અંડપિંડ સિવાય જે કંઈ અંગો છે એમાં 23 જોડીનું સૂત્ર હોય, 46 એ કોષમાં બે ટુકડાઓ થઈ જાય, સમજૂતરી વિભાજનથી કોષ બે બાળકોષમાં ફેરવાઈ જાય, તો બે બાળકોષમાં એ કોષ પહેલાં જ્યારે માતૃકોષ હતો વિભાજન પામે પહેલાં એમાં જેટલા અંગસૂત્રો હતા 23 જોડ 46, તો એમાંથી બે ટુકડાઓ થાય, બેમાં 46 રંગસૂત્રો થવા જોઈએ, વહેંચાવા જોઈએ. એવું ક્યારે થાય? એ 46 રંગસૂત્રવાળો માતૃકોષ એ જ્યારે 92 રંગસૂત્રવાળો થાય, એટલે કે 23 જોડમાંથી એમાં 46 જોડ થાય, એટલે કે પ્રત્યેક રંગસૂત્ર 46 પૈકીના 1 થી 46 રંગસૂત્રો બેવડાય એટલે 92 રંગસૂત્ર બને. 23 જોડમાંથી 46 જોડ એટલે 92 રંગસૂત્ર બને. હવે એના બે ટુકડાઓ થાય, કોષ વિભાજન થાય, એટલે એમાં બે જે બાળકોષો બન્યા એમાં 46 મતલબ 23 જોડ રંગસૂત્રો વહેંચાય. તો વ્યક્તિની એ વનસ્પતિ વૃદ્ધિ કે શારીરિક વૃદ્ધિ થાય, દૈહિક વૃદ્ધિ થાય, દૈહિક કોષોમાં સતત સમજૂતરી ભાજન થાય છે અને તો આજીવન થાય છે, તો એ સમજૂતરી ભાજનમાં રંગસૂત્રોની બેવડાવવાની જરૂર પડે. તો એ રંગસૂત્ર કઈ રીતે બેવડાય છે એ અહીંયા શીખીએ છીએ. તો આપણે અહીંયા બહુ નાના પાયે શીખીએ છીએ, આખી આખું રંગસૂત્ર કઈ રીતે બેવડાય એ આપણે જોતા નથી. કારણ કે જેમ 20-25 માણસનો આપણે ભાત બાફવા માટે મૂક્યા હોય ચોખા રંધાય એટલે ભાત કહેવાય, તો કંઈ એ જે કંઈ મોટું તપેલું હોય એમાં ભાત રંધી ગયા પછી આપણે એક એક દાણો દબાવીને જોતા નથી કે દરેક દાણો એ બફાઈ ગયો ને એમ, બોઇલ થઈ ગયો કે નહીં. એમાં કોઈ પણ એક દાણો ઉસકીને આમ દબાઈ ગયો, બફાઈ ગયો છે, બોઇલ થઈ ગયો છે, એના માટે બાકી તપેલું છે એના બધા ભાત દાણા બોઇલ થઈ જ ગયા હોય. બટેકા શાકમાં એક બટેકા દબાવીને જુઓ તમે, એ પોચું પડી ગયું મતલબ કે બધું શાક છે તૈયાર થઈ ગયું, બફાઈ ગયું. એની જેમ આખા રંગસૂત્રમાં જેટલા પણ જનીનો છે એમ એક જનીન જે રીતે બેવડાય છે, જનીન મતલબ ડીએનએ, બાકીના રંગસૂત્રના બધા જ ડીએનએ એવી રીતના બેવડાતા હોય. એટલે આપણે તો અહીંયા રંગસૂત્ર કઈ રીતે બેવડાય છે ને એ જોતા નથી, પણ એ રંગસૂત્રમાં રહેલો કોઈ પણ એક જનીન ડીએનએનો એક ટુકડો કેવી રીતે બેવડાય છે, બસ બાકીના બધા જનીનો એટલે કે ડીએનએ એટલે કે બધા રંગસૂત્ર આખી રંગસૂત્ર એવી રીતે બેવડાતું હશે. એ અર્થમાં આપણે અહીંયા ખાલી ડીએનએ કેવી રીતે બેવડાય છે, સ્વયં જનન પામે છે એ જોઈએ છીએ. તો ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો સમજૂતરી ભાજન જે આજીવન ચાલતી પ્રક્રિયા છે પ્રાણી વનસ્પતિ સૃષ્ટિ બધા સભ્યોમાં, અને એ વખતે એમાં સમજૂતરી ભાજનની જરૂર પડે. અને એ વખતે સમજૂતરી ભાજનમાં ડીએનએના રેપ્લિકેશનની જરૂર પડે, ડીએનએ બેવડાવવાની જરૂર પડે. તો એની અંદર આપણે હમણાં કહ્યું એમ
कुल चार उत्सेचकों से ये खूब ज महत्व क्रमशः भाग भजवे सौ पहलो उत्सेचक है यू नाम है સેલ્યુલેટ ને માલ્ટેટ ને સુક્રેટ ને લાઇપેટ ને પ્રોટીએજ ને બધા ઉત્સેચકોના નામ છે. એ જ ક્રમમાં જે તે કામ કરતા આ ઉત્સેચકોના સૂચક નામો છે. જે માલ્ટેટ એ સૂચક નામ કહેવાય, એટલે કે સૂચવે છે કે માલ્ટોજનું પાચન કરતો ઉત્સેચક માલ્ટેટ છે. અહીંયા આ બે સૂચક નામો છે એ જે કામ કરે છે એ કામ એ પહેલું સ્ટેપ કહેવાય ડીએનએ બેવડા મળે. આપણને ખબર છે કે ડીએનએ હોય કેવી રીતના એ આપણા પાઠમાં શરૂઆતમાં જોયું અને અગિયારમા ધોરણમાં તમે ત્રીજા યુનિટ અને એના નવમા પાઠમાં જોયું હોય જૈવિક અણુઓમાં કે વોટસન અને ક્રિકના મતે જેમણે ડીએનએની આપણને રચના આપી એને આપણે વોટસન ક્રિકનું ડીએનએનું અણુ મોડલ કહીએ છીએ. એમના મતે ડીએનએની અંદર કુંતલાકાર બેવડી પરસ્પર વિરુદ્ધ અને સમાંતર એવી પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. ઉદાહરણ તરીકે આપણે દોરવા જઈએ તો આવું તમે જોઈ શકો. લગભગ રંગસૂત્રમાં ચાર રંગસૂત્રિકાઓ હોય, એમાંની આપણે એક રંગસૂત્રિકા મોટી કરીએ તો એ રચના શીખ્યા છીએ કે એમાં વચ્ચે વચ્ચે હિસ્ટોન નામનો પ્રોટીનનો દંડ હોય. એની ફરતે ડીએનએની બેવડી કુંતલાકાર રચના છે આવી રીતે હમણાં ગોઠવાયેલ. તમે એને ખોલો તો સમજાવવા માટે બહાર કાઢું છું તો કોષ કેન્દ્રમાં જ હોય, દેખાય છે એક કુંતલ, પણ ખરેખર એની અંદર આપણને ખ્યાલ છે કે આવી રીતે બે કુંતલ હોય. આવી રીતે આને કહેવાય ડીએનએની બેવડી કુંતલાકાર સમાંતર અને પરસ્પર વિરુદ્ધ એવી શૃંખલાઓ. તો સૌથી પહેલાં તો આ હેલિકેજ નામનો ઉત્સેચક છે એ ડીએનએ જે કુંતલાકાર છે એમાં જે કુંતલો છે વોળ છે એ વોળને ખોલે, એટલે ડીએનએ આમાંથી આવું સમાંતર બને. આપણને ખબર છે કે ડીએનએના બે કુંતલમાં આવી રીતે નાઇટ્રોજન બેઝની જોડીઓ હોય. આની દિશા આમ હોય, આની દિશા આમ હોય, 5-2-3 હોય, 3-2 પરસ્પર સમાંતર પરસ્પર વિરુદ્ધ અને બે કુંતલ છે એને કુંતલાકારે જે ગોઠવણી કાઢ નાખી આપણે હેરિકેજના વોર્ડ ખોલે. અને પછી આ લાઇગેજ નામનો ઉત્સેચક છે એ એચ બંધ છે એને તોડે, એટલે શું થાય અહીંયા આવું થાય. એચ બંધ તૂટી જાય, એચ બંધને લઈ માનો કંઈ એડેનિન હોય કંઈ થાઇમિન હોય, અહીં થાઇમિન હોય તો એડેનિન હોય, ગ્વાનિન હોય તો અહીંયા સાઇટોસિન હોય, સાઇટોસિન હોય તો અહીં ગ્વાનિન હોય. આપણને ખબર છે આપણે આ પાઠમાં અગિયારમા ધોરણમાં ડીએનએ રચના સમજ્યા છીએ કે એમાં જી સાથે સી ને સી સાથે જી એ સાથે ટી ટી સાથે એ નબળા હાઇડ્રોજન બંધ જોડાય છે. એમાં એ ટી ટી એ વચ્ચે બે નિર્બળ બંધ હોય અને જી સી સી જી વચ્ચે ત્રણ નિર્બળ એચ બંધ હોય. એ નિર્બળ હોવાનું કારણે એને વારંવાર તૂટી અને ખુલવાનું હોય છે અને જરૂર કોઈ દરેક પાછું એ બંધ બની અને પછી પાછું કુંતલાકારે ગોઠવાઈ જવાનું હોય છે. તો એ વારંવાર ખોલ બંધ થવા માટે વારંવાર નબળા એચ બંધ તોડવા પડે અને બનાવવા પડે. એ જો નબળા એચ બંધ ના હોય ને અને સબળ બંધ હોય ને તો એ બંધ તોડવામાં અને બંધ બનાવવામાં બે વખત સમય શક્તિ કોષને સજીવને વધારે વાપરવી પડે.
એવું ન થાય ને, એટલે કુદરતે સમજીને જે વસ્તુને વારંવાર ખોલ બનાવવા બંધ થવાનું છે એવી આપણી શૃંખલાઓને નિર્બળ એચ બંધથી જોડી છે. જે આ લાયગીરની અસર થાય એવું તરત અહીંયા બે કુંતલ છે કે જે નિર્બળ એચ બંધથી જોડાયેલા હોય એ ખુલ્લા થઈ જાય અને એકદમ પહોળા થઈ જાય એચ બંધને કારણે જોડાઈ રહ્યા હોય બે શૃંખલાઓ. જો એચ બંધ તૂટે, માનો કે લાયગીર નામનો ઉત્સર્જક છે એ એને તોડતા તોડતા નિર્બળ બને અહીંયા સુધી પહોંચી ગયો, લાયગીર નામનો ઉત્સર્જક છે હવે આગળ તોડતો જ જશે. એની પહેલાં આ તૂટે એટલે બે શૃંખલા ખુલ્લી થઈ જાય, બરાબર. એ શૃંખલા ખુલ્લી થાય એટલે એની જે રચના છે ને એ ચીપિયા જેવી થઈ જાય, ચીપિયાના બે ભાગ, બે એના આર્મ, એની ભૂજાઓ પહોળ થઈ જાય, એટલે આને આપણે કહીએ છીએ બી અને ચીપિયો, બી અને ઓર્સેક કહેવાય. માં પણ આપણે નથી કહેવાય, અહીંયા એડેનિન હોય, અહીંયા થાઇમિન હોય, અહીંયા ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, અહીંયા સાઇટોસિન હોય, અહીંયા ગ્વાનિન હોય, અહીંયા થાઇમિન, અહીંયા એડેનિન વગેરે. જે કહેશે એવી રીતે બે શૃંખલાઓ ખુલ્લી થાય, એ બે શૃંખલાઓ હવે એની ઉપર નવી શૃંખલા બને ને એના માટે બીબા જેવું કામ કરે. બીબા જેવું કામ એટલે શું કે અહીંયા એડેનિન હોય ને, અહીંયા નવો આવતો નાઇટ્રોજન બેઝ છે અથવા ન્યુક્લિયોટાઇડ છે, થાઇમિનિન મોનોફોસ્ફેટ હશે, થાઇમિન ટૂંકમાં આવે. જી હોય તો અહીંયા સીએમપી સાઇટોસિન મોનોફોસ્ફેટ મતલબ સાઇટોસિન આવે. એટલે અહીં જે કંઈ સિક્વન્સ હોય એટલે બેનો ક્રમ હોય એ ક્રમાનુસાર એને પૂરક એવા ભેદથી અહીંયા નવી નવી અણુઓની શૃંખલા પર જોડાઈને બનતી જાય, અહીંયા પણ એવું થશે. એટલે અહીંયા આ બંનેને આપણે કહીએ છીએ. હવે પછીની રચના કે ચોપાલ માટે ટેમ્પલેટ શૃંખલાઓ કહેવાય. ટેમ્પલેટ શૃંખલાનું ગુજરાતી થાય પ્રતિકૃતિ શૃંખલા. હવે પછી એની ઉપર નવું ડીએનએ તંત્ર બનશે એના માટે બીબાની જેમ વર્તે છે, પ્રતિકૃતિ મતલબ બીબું, તો ટેમ્પલેટ તરીકે વર્તે છે, બરાબર. તો આ તમને પહેલું સ્ટેપ સમજાઈ ગયું હશે, ખાસ તો એમાં ડીએનએ હેલિકેઝ અને ડીએનએ લાઇગેઝ આ બે વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની. હવે એના પછી બેના કામ તમે આપો એટલે ઓટોમેટિક તમારું વર્ણન પણ થઈ જાય અને ફિગર આધાર તમને વર્ણન આવડી જાય, તમે લખી શકો તમારી રીતે, તમે જે બોલી ગયા ટૂંકમાં વિચાર લાઇનમાં તમે લખી શકો શું થઈ રહ્યું છે. એના પછી હવે જેવું ડીએનએ ચીપીઓ બને લાઇગેઝ એ બે કુંતલને ખુલ્લા કરે તરત હવે એની ઉપર નવું કુંતલ બનવાની શરૂઆત થાય. એ બનાવવાના જે જવાબદાર ઉત્સર્જક છે એ આપણા ક્રમમાં આવતો બીજો ઉત્સર્જક છે, એ ઉત્સર્જક છે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સર્જક. જે આ ડીએનએની શૃંખલા છે આટલા બધા દોરતા નથી, આટલો બધો દોરીએ છીએ. અહીંયા પાંચ ત્રણ બતાવ્યું છે, આપણે આમ પાંચ ત્રણ બતાવ્યું છે, ખોટો કરી નાખે તો એ નીચે આવશે. તો અહીં ટૂંકમાં આ રીતે અહીંયા હેલિકેઝ નામનો ઉત્સર્જક અને લાયગીરેઝ નામનો ઉત્સર્જક છે જે આગળ ઉપર એને ખોલતું જશે. આપણે હવે આ ડીએનએ ચીપીઓ બનાવ્યો ખુલ્લો થયેલો એની ઉપર હવે સૌથી પહેલાં ડીએનએ નહીં બને, ડીએનએના બે કુંતલો ખુલ્યા છે, ટેમ્પલેટ શૃંખલાઓ, પ્રતિકૃતિ શૃંખલાઓ કે માત્ર શૃંખલાઓ પણ કહેવાય, એ ખુલ્યું છે એના ઉપર ડીએનએ બને એના માટે. પણ આની ઉપર પહેલાં ડીએનએ નહીં બને, કારણ કે ડીએનએ આજીવન ખોલી અને પછી બંધ થાય, કુદન બંધ થાય એ વખતે આરએનએ બનાવ્યું હોય. આજીવન કોષ છે એ ડીએનએની બે શૃંખલાઓ ખુલે એની પર આરએનએ બનાવે છે, આરએનએ બની ગયા વળી પર કુંતલ જોઈન્ટ થઈ જાય વળી પર બધું હતું એમ કુંતલાકારે સઘન રીતે પિંડલું ડીએનએનું ગોઠવાઈ જાય ઇસ્ટોન પ્રોટીનની અંદર. વળી પર પછી એ ખુલે, પહોળું બને, શિથિલ બને, એચ બંધ તૂટે, બે કુંતલ ખુલ્લા થાય એની પર આરએનએ બને, જરૂરિયાત પ્રમાણેનું એ બાળકોષ કેન્દ્રમાંથી કોષ રસમાં જાય, એટલામાં જૈવિક ક્રિયા થાય, મિનરલ ફિંગલું પાછું ડીએનએ બે કુંતલ બંધ થઈ જાય, ચીપિયાના રૂપમાં ખુલ્યા હોય એટલે પછી સઘન રૂપમાં ખુલે. વારંવાર આજીવન જે કે શરીરમાં ક્રિયાઓ થાય છે સાધારણ તમે ખાવાને પાચનની ક્રિયા થાય પાચકોષ સ્ત્રાવ પામે છે એ પાચન બનાવવા માટે પણ ડીએનએ આરએનએ ઉત્પન્ન કરે, આરએનએ છે પ્રોટીન્સ બનાવે, પ્રોટીન્સના મતલબ ઉત્સેજકો, એ પાચક ઉત્સેજકો
એ પાચનની ક્રિયા કરે. તો આજીવન ડીએનએ આને બનાવ્યું છે અને થ્રુ લાઈફ આજીવન. હવે વન્સ ઇન અ લાઈફ કોષ જ્યારે હવે વિભાજન પામી રહ્યો છે તો એ મૂળ કોષનું અસ્તિત્વ રહેવાનું નહીં, એ કોષમાં બે કોષ થઈ જવાના છે. એટલે જિંદગીમાં એક વાર વન્સ ઇન અ લાઈફ એ હવે કોષ વિભાજન પામી રહ્યો છે. જૈવિક ક્રિયાનો એ ભાગ નહીં કહેવાય કોષ વિભાજન, જૈવિક ક્રિયા પણ એ ધાર્મિક ક્રિયાનો ભાગ નહીં કહેવાય. એ હવે કોષ વિભાજન પામ્યા છે તો એ જિંદગીમાં એકત્ર થવાનું. તો એ વખતે એ હવે ડીએનએ જ્યારે ખુલે છે, ડીએનએ બેવડાવવા માટે ખુલે છે, ડીએનએ પોતાના જેવું ડીએનએ બનાવવા માટે સ્વયં જનન માટે ખુલે છે. પણ આજીવન ડીએનએનો છેડો છે એને આરએનએ ઉત્પન્ન કર્યું છે, એટલે કુદરતે ડીએનએનો જ્યારે છેડો ખુલ્યો ને તો ડીએનએનો છેડો છે ને એ આરએનએને પૂરક થાય. અહીંયા આરએનએ પોલિમર જ છે ને, એ પહેલાં આરએનએ બનાવવાની શરૂઆત કરી. આરએનએ બને અને એવો ટુકડો એને આપણે કહીએ છીએ આરએનએ પ્રાઇમર. આરએનએ પ્રાઇમર કેમ બનશે એનું કારણ શું કીધું આપણે કે ડીએનએનો, કારણ કે ડીએનએનો મુક્ત છેડો આરએનએને પૂરક હોય છે. એટલા માટે પહેલા આરએનએ બનાવનારો ઉત્સેચક આરએનએ પોલિમર છે. કારણ કે આરએનએ અને ડીએનએ કહો એ ન્યુક્લિયોટાઇડના બે પોલિમર છે. ન્યુક્લિયોટાઇડના સંકળણો પરસ્પર ફોસ્ફોડાઇએસ્ટર બંધથી જોડાય, એટલે જે શૃંખલા તેને કહે પોલી ન્યુક્લિયોટાઇડની શૃંખલા. એક હોય તો આરએનએ, બે હોય તો ડીએનએ, બે શૃંખલા છે માટે આપણે ડીએનએ કહીએ છીએ. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડના સંકળણોને પરસ્પર ફોસ્ફોડાઇએસ્ટર બંધથી જોડી અને પોલિમર ચેઇન બનાવે, એટલે એને કહેવાય પોલિમર નામનો ઉત્સેચક. પોલિમર ચેઇન કે શૃંખલા નિર્માણ કરતો હશે એટલે પોલિમર જ કહેવાય. અને અહીંયા શરૂઆતમાં ડીએનએ ઉપર ડીએનએ બનવું જોઈએ, એટલે ડીએનએ પોલિમર આવવો જોઈએ. એ આના પછીના ત્રીજા સ્ટેપમાં આવશે. અહીંયા પહેલાં ડીએનએનો છેડો જે પૂરો થયો છે એ આરએનએ બનાવવા માટેનો સુસંગત છેડો છે. એમાં પ્રણકથી અમે એને આજીવન આરએનએ બનાવવા માટે, એટલે અહીંયા શરૂઆતમાં 200-300 જેટલા ન્યુક્લિયોટાઇડ આપણે આ એક ન્યુક્લિયોટાઇડ બરાબર સ્કેનમાં કેવું રહીએ 100 છે, 100 બતાવવા જઈએ, 200 બતાવવા જઈએ તો બોર્ડ ભરાઈ જાય. એટલે આપણે અહીંયા સ્કેલમાં રાખીએ એક ન્યુક્લિયોટાઇડ બરાબર 100, તો 100-200 જેટલા ન્યુક્લિયોટાઇડ કે 200-300 જેટલા ન્યુક્લિયોટાઇડનો એક નાનો ટુકડો બને, એ આરએનએ પોલિમર બનાવે. અહીંયા ડીએનએ ઉપર એમાં એવું બને, અહીંયા એડેન હોય અહીંયા યુરેસિલ આવે. અહીંયા ખરેખર ડીએનએ ઉપર ડીએનએ બનવાનું હોય, અહીંયા પહેલાં આરએનએ બનશે. એટલે અહીંયા શરૂઆતમાં પહેલાં આરએનએ બને, કારણ કે આરએનએ પોલિમર ક્રિયા કરે છે. પછી અહીંયા માનો કે ટી હોય તો અહીંયા એ આવે, જી હોય તો સી, સી હોય તો ખાલી અહીંયા એ હોય ને ડીએનએ ઉપર તો અહીંયા યુ આવશે. તો આવી રીતે ન્યુક્લિયોટાઇડ અનુરૂપ ગોઠવાતા જાય અને આરએનએ પોલિમર હોય અને પરસ્પર જોડે પણ કરે ફોસ્ફોડાઇએસ્ટર બંધથી. તો આવી રીતે અહીંયા 3 શૃંખલા છે, આ 5-6 હશે અને આ તરફ આ 3 તરફ આગળ જાય. આ જે ટુકડો છે એને આપણે કહીએ છીએ આરએનએ પ્રાઇમર, જેમાં આશરે 200-300 ન્યુક્લિયોટાઇડ મતલબ બેઝ પેર હોય. બે થઈને 200-300, આ બાજુ 200-300 હોય તો ઉપર 200-300 હોય, એટલે 200-300 ન્યુક્લિયોટાઇડનો અણુ એ બનાવે નાનો ટુકડો આરએનએ પ્રાઇમર. તરત હવે ત્રીજું સ્ટેપ શરૂ થાય, એમાં ડીએનએ પોલિમર જવાથી ડીએનએ બનાવવાની શરૂઆત છે કરશે, બરાબર. પણ અહીંયા છે ને આ આરએનએ પોલિમરની એક લિમિટેશન છે, મર્યાદા છે. એ મર્યાદા એ છે કે કોઈ પણ પોલિમર ડીએનએ હોય કે આરએનએ હોય, એ પોલિમર એક ઉત્સેચક છે, એ હંમેશા 5-3 એ દિશામાં તે અણુઓને જોડે છે. એનો મતલબ થયો કે જે ડીએનએની બે ટેરેક્ટર શૃંખલાઓ ચિત્તિયામાં ખુલ્લી થઈ, એક ઉપર તો 5-3 આમ બની રાખશે બહારની અંદર. અહીંયા એવું નહીં થાય કે અહીંયા આ દિશામાં બનવા માંડે તો અહીંયા 5 છે, 5 કાર્બન, અહીંયા 3 કાર્બન આવે. નામ શૃંખલાઓમાં અણુઓ જોડાતા જાય તો 3-5 દિશામાં અણુઓ જોડાય છે એવું થાય, જે શક્ય નથી. ઉત્સેચક પોલિમર છે એ આરએનએ પોલિમર જ હોય કે ડીએનએ પોલિમર જ હોય, એ હંમેશા 5 કાર્બનથી 3 કાર્બન તરફ નવા નવા અણુને ઉમેરી શકે. એટલે અહીંયા 3 હોય તો અહીંયા 5 હોય તો 3 કાર્બન આવે તો પછી આગળ જાય જ નહીં, નવા અણુ એક પહેલો અણુ આગળ
બીજોન માતા આવે ને એ દિશામાં આ ઉત્સેચક ચાર પોલીમર જોઈન્ટ થઈ શકે નહીં, જોઈન્ટ કરી શકે નહીં ન્યુક્લિઓટાઇડ. એટલે અહીંયા થશે આના કરતાં ઉલટી ક્રિયા થાય. અહીંયા આ તરફ નવો અણુ ઉમેરે, પછી બીજો અણુ આ તરફ ઉમેરે, પછી એ ફોસ્ફોડાયટમ જોડાઈ જાય. અહીંયા આ દિશામાં નવો અણુ, આ દિશા એટલે અહીંયા આવતા ત્રણ થાય ને, એટલે ત્રણ ડેશ અહીંયા ત્રણ છે, તો અહીંયા આ જશે આ કરતા પાંચ ડેશ કહેવાય. તો બીજી શૃંખલા ઉપર છે ને ડીએનએ કે આરએનએ પોલિમર વિસર્જકની આ એક મર્યાદા હોવાને કારણે બીજા કોતર ઉપર જે આરએનએ પોલિમર જોડે ને એ અંદરથી બહાર તરફ જોડાય. આ છે બહારની અંદર તરફ જોડાશે. એ ખાસ ખ્યાલ રાખો. આવું કેમ થાય છે? તો ઉત્સર્જકની આ લિમિટેશન છે કે 5-3 ડેશ તરફ જ, 5 નંબરના કાર્બનથી 3 નંબરના કાર્બન તરફ જ નવા નવા અણુને જોડી શકે. આવી રીતે બીજા સ્ટેપમાં જેવું ચિપિયો ખુલે લાઇગેન્ડના કારણે એની ઉપર આયર્ન પોલિમર જ એ 200-300 ન્યુક્લિઓટાઇડના નાના ટુકડાઓને જોડવાનું શરૂ કરે. 200-300 જેટલા ટુકડા અણુઓ જોડાય ને નાના ટુકડા બધાને તરત હવે ત્રીજું સ્ટેપ તરફ આયર્ન પોલિમર ને હવે ડીએનએ પોલિમર સ્ટોપ કરી દેશે કે ભાઈ આ તો ડીએનએ કુંતર ડીએનએ બનવા માટે ખુલ્લું છે, આયર્ન બનવા માટે નહીં. એટલે આયર્ન પોલિમર આટલા ટુકડા બનાવવા આયર્ન પ્રાઇમર નાના તો તે અટકી જશે. અને હવે ત્રીજો ઉત્સેચક છે એનું કામ શરૂ થાય. એ ઉત્સેચક આપણે હમણાં કીધું એમ ડીએનએ પોલિમર આવશે. ડીએનએ પોલિમર એ 3 પ્રકારના હોય. ડીએનએ પોલિમર એ 1, 2 અને 3. એ પૈકી આ ડીએનએ પોલિમર 3 નામનો ઉત્સેચક છે કામ કરશે. 1-2 શું કામ કરે છેલ્લે આપણે મને યાદ આવતા તમને કહું છું. ડીએનએ અહીંયા કામ થી એટલે એનું 1-2 નું આપણે ચોક્કસ કામ છે, પણ ડીએનએ પોલિમર 3 છે એ હવે અહીંયા આ જે પ્રાઇમર છે એના અનુસંધાન આગળ ઉપર હવે ડીએનએ ઉપર ડીએનએ તંત્ર બનાવવાની શરૂઆત કરશે. જે છે સ્થિતિ અંદર આવી છે અહીંયા હેલિકેટ છે પહોંચેલો છે. અહીંયા નાઇટ્રોજન બેડની વચ્ચે વચ્ચે નબળા એચ બંધન તોડે છે. અને અહીંયા અત્યારે જે નાઇટ્રોજન બેડ છે એની ઉપર 5-3 ડેશ એની ઉપર આયર્ન પ્રાઇમર ટુકડાઓ છે એ આની ઉપર આ દિશામાં આગળ બની રહ્યું છે. 5-3 ડેશ આની ઉપર આ દિશામાં આગળ કુંતર વધી રહ્યું છે. 5-2 આયર્ન પ્રાઇમર છે. હવે આ ડીએનએ પોલિમર છે એના નામ પ્રમાણે હવે ડીએનએનું સંશ્લેષણ કરશે. આરએનએ પોલિમર જે આરએનએ નું સંશ્લેષણ કર્યું, નિર્માણ કર્યું, અહીંયા ડીએનએ પોલિમર ડીએનએ નું નિર્માણ કરશે. સંશ્લેષણ મતલબ નિર્માણ. એમાં અહીંયા વાંધો નહીં આવે. અહીંયા તો હવે શું થશે કે જે ડીએનએ ની પિતૃ શૃંખલા ઉપર એ છે અહીંયા હવે યુ ટી આવશે. હવે પછી અહીંયા ટી હોય તો એ આવશે, જી હોય તો સી આવશે, સી હોય તો જી આવશે. અહીંયા તો આ દિશામાં સળંગ બધા અણુઓ જોઈન્ટ થશે. આ દિશામાં આગળ આગળ કુંતર વધશે. આ 5 ડેશ ના છે કી ડેશ બરાબર એ કુંતર આગળ બને. અહીંયા આમ કુંતર આગળ વધશે. અહીંયા હવે એ હોય તો અહીંયા આવે, ટી આવશે, જી હોય તો સી આવે, સી હોય તો જી આવે, ટી હોય તો એ આવે. અને પછી બધા પરસ્પર ડીએનએ પોલિમર છે એ ન્યુક્લિઓટાઇડને પરસ્પર જોઈન પણ કરી દે. 5-3 ડેશ બરાબર. હવે શું થશે? આ બે કુંતરમાં આ કુંતર સળંગ આમ આગળ વધે જ છે. એ તો જેમ જેમ આ લાઇગેટ નામનો ઉત્સેચક અને ફોર્સ એટ એને પહોળો વધતો હશે એમાં આ કુંતર આગળ ડીએનએ પોલિમરથી વધે જ જશે. જે પ્રમાણે અહીંયા બે જોઈ એને અનુરૂપ બે રીતે જોડી આ કુંતરને આગળ આગળ વધારશે. એટલે આ જે કુંતર બને ને એને કહેવાય અગ્રેસર કુંતર. ઇંગ્લિશમાં એને કહેવાય લીડિંગ સ્ટ્રેન્ડ. પણ આ કુંતર છે ને એ હવે ડીએનએ લાઇગેટ અને ખોલશે વધારે, પણ કારણ કે તો કામ પૂરું થઈ ગયું. ચીપિયા પણ જેટલી શૃંખલાઓ ખોલી છે એની ઉપર નવું ડીએનએ તૈયાર થઈ ગયું. હવે આ લાઇગેટ વધારે ખોલે એટલે આ વધારે પહોળું બને. હવે એની ઉપર આ તો આગળ બનશે, આ નહીં બની શકે કારણ કે આનું કામ પતી ગયું. આ શૃંખલા આમ તો વધી શકે છે નહીં. એટલે પ્રોબ્લેમ શું છે કે હવે આવું જુઓ, માનો કે આપણે આને ખોલ નાખીએ.
5 days to 3 days, 3 days to 5 days. અહીંયા આપણે કીધું કે શરૂઆતમાં અહીંયા આ ડીએનએનું પુત્ર બનાવવા બદલે આરએનએ પ્રાઇમર છે બને છે કારણ કે ફાઈવ છે પણ અંદરની બાજુ અહીંયા ફાઈવ આ બાજુ થ્રી ડેશ પણ પછી આરએનએ પ્રાઇમર બના હવે એની પર ડીએનએ પોલિમર છે ડીએનએ ટુકડા એટલે બનાવે અહીંયા થઈ ગયું ફાઈવ ટુ થ્રી ડેશ નું કુંતર અહીંયા તો આની જેવું જ છે તેથી પણ પ્રશ્ન અહીંયા જો અહીંયા નહીં રહે અહીંયા આરએનએ પ્રાઇમર પોલિમર છે આરએનએ પ્રાઇમર બનાવે છે ફાઈવ ડેશ ટુ થ્રી ડેશ તરફ મારા કે આ રીતે પછી બરાબર પ્રમાણ જોડાઈ જાય તો હવે આજે લાઇગેજ નામનો હતો એને વધારે કુંતર ખોલે અહીંયા પહોંચી ગયું અહીંયા પહોંચી ગયું આટલું કુંતર ખોલ્યું એ પહોળો થયું તો અહીંયા હવે આ જે કુંતર છે ને એના નામ આપણે અગ્રેસર કુંતર તો આગળ ના વધશે વળી જેમાં કુંતર ખૂટતું જાય છે એને અનુરૂપ નાઇટ્રોજન બેઝના અણુઓને લાવી નાઇટ્રોજન બેઝ નહીં પણ ન્યુક્લિઓટાઇડ અણુઓને અને ન્યુક્લિઓટાઇડ છે પર જોઈન્ટ થતા જાય અને આ કુંતર તમને વધતું જ જશે વધતું જ જશે અને આખું સળંગ કુંતર તૈયાર થઈ જશે આમાં એવું નહીં થાય અહીંયા હવે જે પ્રક્રિયા અહીંથી સ્ટાર્ટ થઈ છે ને એ સેમ પ્રક્રિયા રિપીટ થશે અહીંયા હવે આ કુંતર આ રીતે વધે નહીં અહીંયા ફરી પાછું અહીંયા આરએનએ પોલિમર એ અહીંયા આરએનએ પ્રાઇમર બનાવે અને ટુકડાઓ 100-200 ટુકડાઓ પર જોઈન્ટ થઈ અને એ ફાઈવ ડેઝ થઈ રહેશે ને ફાઈવ ડેઝ ટુ થ્રી ડે એન્ડ તરફ ટુકડો બન્યો અને પછી થોડો ટુકડો બને આરએનએ પોલિમર દ્વારા અંદરથી બહાર એટલે વળી પાછું ડીએનએ પોલિમર અને જેમ અને પછી આગળ વધારે ફાઈવ ટુ થ્રી ડેઝ થઈ ગયું આવી રીતે આ એક ટુકડો બન્યો આ બે ટુકડા બને અહીંયા છે ને ટુકડાઓ ટુકડાઓના રૂપમાં નવ ડીએનએ બનશે અહીંયા સડન ડીએનએ બને ટુકડાઓ ટુકડાઓના રૂપમાં બને એટલે આ જે ટુકડાઓ ટુકડાઓ બને ને એટલે એ કુંતળ સડન બનાવવા ભાગ લાગે એટલે આપણે એને કહીએ છીએ વિલંબિત કુંતળ પહેલાનું કહેવાય અગ્રેસર કુંતળ એ આગળ આગળ વધી જાય છે અહીંયા દર હજી વધારે ખુલશે એ ટુકડો બનશે જ્યારે ખુલશે ચોથો ટુકડો બનશે અહીંયા સળંગ ડીએનએ બને અને ટુકડાઓના રૂપમાં ડીએનએનું સંશ્લેષણ થાય કે તેને કહે વિલંબિત કુંતળ અને ટુકડાઓ જે ઉત્પન્ન થાય ને બધા ડીએનએના એને આપણે કહીએ છીએ ઓકાઝાકી નામના સાયન્ટિસ્ટે આપણને આ માહિતી આપી એને કહેવાય ઓકાઝાકી ટુકડાઓ અને એ ટુકડાઓ પછી પરસ્પર જોડાય એ આપણો ચોથો ઉત્સર્ગ આવશે અવેજમાંથી અને એ પણ બનશે છે સળંગ કુંતળ પણ પહેલાં એ ટુકડાઓના રૂપમાં સંશ્લેષણ પામે છે એ પિતૃકુંતળ ઉપર ડીએનએ સળંગ બને છે અને બીજા પિતૃકુંતળ ઉપર ડીએનએ ટુકડાઓના રૂપમાં સંશ્લેષિત થાય છે બને છે પછી તે જોડાઈ જાય છે અંતિમ તો પરિણામ બી સરખું જ છે બે ડીએનએ વાળા બે કુંતળ વાળા બે ડીએનએ અણુઓ બનશે બરાબર પહેલાં અહીંયા આવી રીતે તૂટક તૂટક ડીએનએ બને એ ટુકડાઓને કહેવાય ઓકાઝાકી ટુકડાઓ તમને હવે સમજાયું હશે આ ત્રીજા ઉત્સેચકનું કામ અને છેલ્લે હવે આવશે ચોથો ઉત્સેચક એ ઉત્સેચક છે એ છે લિગેટ નામનો ઉત્સેચક લિગેટ છે એનું કામ આ ઓકાઝાકી ટુકડાઓને જોડે આપણે કીધું એમ એટલે પણ સળંગ થઈ જાય હવે પ્રશ્ન એ છે કે આ ટુકડો સળંગ છે ડીએનએ પણ શરૂઆતમાં એ જ્ઞાન એવું પ્રાઇમર રૂપે આરએનએ છે ડીએનએના કુંતળમાં બીજું કુંતળ ડીએનએ હોવું જોઈએ પણ આખું ડીએનએ કુંતળ છે એમાં શરૂઆતમાં થોડો ટુકડો આરએનએમાં આ જે વિલંબિત શૃંખલા છે કુંતળ એમાં તો વળી દરેક ટુકડાઓ શરૂઆતમાં આરએનએ પ્રાઇમર આવે આખા ડીએનએના નવા કુંતળમાં આ કુંતળમાં ઘણા આરએનએ ટુકડાઓ આવે ડીએનએમાં ડીએનએ હોવું જોઈએ આરએનએ હોવું જોઈએ નહીં પછી તો આ ઉત્સર્જકની મર્યાદા છે એને કારણે પ્રાઇમર તો આવે છે એક કુંતળમાં અગ્રેસરમાં એક આવે અને વિલંબિત કુંતળમાં ઘણા આરએનએ પ્રાઇમર આવે એને કાઢવા પડે એના માટે એક બીજો ઉત્સેચક છે આપણે નંબર નથી આપતા આપણે એ બુકમાં પણ નથી એટલે અહીંયાના પેટામાં લઈ લઈએ છીએ એને કહેવાય પોલિમરેઝ ડીએનએ પોલિમરેઝ વન એ શું કરે આરએનએ પ્રાઇમર દૂર કરે અને ત્યાં ડીએનએ છે બનાવે
અને બીજો છે ડીએનએ પોલિમરેઝ 2 એ બંને કુંતલને અલગ કરે રિપેરિંગ પણ કરે કે જરૂર હોય તો રિપેરિંગ અને કુંતલોને અલગ કરે અને પછી ગોળ છે બનાવી અને હતું એવું પાછું ડીએનએનું કુંતલન છે જમણે કુંતલન ડીડીએનએ છે એટલે કરી નાખે તો આવી રીતે છેલ્લે આવા બે અલગ ડીએનએ છે એ આપણને મળશે આ રીતે આની ઉપર આમાંથી બનશે આવું ડીએનએ આમાંથી બનશે આવું ડીએનએ એની ઉપર હવે આ પ્રાઇમર પણ દૂર થઈ જાય અને સળંગ બીજું કુંતલ છે કે તમારા ઉપર પણ સળંગ કુંતલ થઈ જશે ટુકડાઓ જોઈન થઈ ગયા હોય આને પ્રાઇમર દૂર થઈ અને ડીએનએ બની ગયા સળંગ ત્યાર પછી ધીમે ધીમે ત્યાં બતાવ્યું છે એમાં વર ચડી જાય અને પછી રંગસૂત્ર એકમાંથી બે ડીએનએ છે તૈયાર થઈ જાય છે અમે તમે ધ્યાનથી જુઓ કે નવું ડીએનએ બને ને એમાં એક છે ને એને કહેવાય માતૃ ડીએનએ પેરેન્ટલ ડીએનએ હંમેશા બે પૈકી એક જૂનું હોય ને એક નવું હોય એક માતા પિતા તરફથી આવતું જૂનું હોય વારસામાં મળેલું એને રૂઢિગત કહેવાય પરંપરાગત પરંપરા મળી આવે છે એની પર બીજું એક પોતાનું નવું બન્યું હોય અને કહેવાય ડીએનએ ની અર્ધ રૂઢિગત પરંપરા ડીએનએ ની અર્ધ રૂઢિગત પરંપરા હંમેશા ડીએનએ નવું બને એટલે નેચરલી ખુલે ભાઈ ઉપર નવું નવું ડીએનએ બને એટલે નવા બનતા ડીએનએ એક જૂનું કુંતર હોય એક નવું કુંતર હોય જૂના ઉપર નવું બને આ બાજુમાં જૂના ઉપર નવું બને આપણ જે વાર્તામાં ડીએનએમાં પણ એવું જ હોય કે ડીએનએ એક કુંતલ જૂનું એક કુંતલ નવું હોય એને કહેવાય ડીએનએની અર્ધ રૂઢિગત પરંપરા સેમી કન્ઝર્વેશન ડીએનએ તો અહીંયા એ ડીએનએ અર્ધ રૂઢિગત પરંપરા જળવે છે એટલે કે એની અંદર કુંતલમાં એક જૂનું એક નવું ડીએનએ હોય એ પ્રાયોગિક રીતે બે સાયન્ટિસ્ટે સાબિત કર્યું છે એનું નામ છે મેથ્યુ મેસલસન અને સ્ટાલ નામનો સાયન્ટિસ્ટ એનો પ્રયોગ એમણે જે બતાવ્યો છે આપણે આવતી વખતે જોઈશું એ પ્રયોગ દ્વારા સાબિત કર્યો કે ડીએનએ માં હંમેશા અર્ધ રૂઢિગત પરંપરા જોવા મળે છે એટલે કે અર્ધું નવું હોય અર્ધું જૂનું હોય એ આપણને ચર્ચામાં છે કે પહેલાં આ એકવાર હવે બુકમાં વાંચો અને બુકમાં વાંચ્યા અંતે આ બધા સ્ટેપ છે એ મેળવી જુઓ તમને અમુક એક બે વસ્તુ બુકમાં નહીં મળશે તમને કડીબદ્ધ મેં તમને બધી માહિતી આપી છે કારણ કે પેલા વર્ડ ખુલે પછી એ કુંતલો ખુલે પછી એની ઉપર પહેલાં આયના પ્રાઇમર બને એનું ડીએનએ પોલિમર ડીએનએ બને અને પછીથી બીજા ડીએનએ પોલિમર છે એ પ્રાઇમર દૂર કરે અને સળંગ ડીએનએ છે ત્યાં બનાવી દે અને લિગેજ એ બીજા કુંતલમાં ટુકડાઓના રૂપમાં ડીએનએ બને છે એને પરસ્પર જોડી સળંગ ડીએનએ કરી અને બે ડીએનએ નવા અર્ધરૂઢિગત આપણને પરિણામ તરફ ચાલે છે એમ આને કહેવાય ડીએનએનું સ્વયં જનન આ ચાર ઉત્સેચકો અને પેટા ગણો આ બે તો છ જેટલા ઉત્સેચકો દ્વારા ડીએનએ સતત છે આપણા શરીરમાં બેવડા રાખે તમારે તમારી રીતે આ જે સ્ટેપ દોર્યા છે તો એ થોડી નોંધ કરી અને નોટ બનાવજો તમને ભવિષ્યમાં વાંચવામાં સમજવામાં યાદ રાખવામાં સરળ રહેશે નેક્સ્ટ ટાઈમ આપણે અર્ધરૂઢિગત પ્રયોગ માટે હવે મળીએ છીએ નોંધ તમે તૈયાર કરો અહીંયા આપણે અટકીએ છીએ.